આપણે કરવી પડે તો આપણે કરવી જોઈએ. અને મને લાગે છે કે એમને એવું લાગ્યું કે ભારત એક મોટો દેશ છે, એને કારણે જે માળખાકીય રીતે તે આપણા નાના પાડોશીઓમાં એક લઘુતા ગ્રંથિ ઊભી થઈ છે એને દૂર કરવી હોય તો આ જાતની ઉદારતા એ સિવાય આપણે પ્રશ્નો ઉકેલી શકીશું નહીં. આપણી કમનસીબી એ છે ભારતની આ દેશો સાથેના સંબંધમાં કે ન નહેરુ કુટુંબની કે ન બિન કોંગ્રેસી સરકારની વિદેશ નીતિને એક લાંબા સમય માટે એક પ્રયોગ કરવાનો, અખતરો કરવાનો, એનો અનુભવ કરવાનો અને અંતે એમાંથી સાર બહાર કાઢવાનો આપણને એવી તક મળી નથી. એટલે તમે મને એવો પ્રશ્ન પૂછો કે ભાઈ બેમાં કયું સારું આ બીજા નાના પડોશી દેશો સાથેના સંબંધમાં, તો હું એમ કહું કે આપણે એને અંગે તારણ કાઢવું એ મુશ્કેલ છે. કારણ કે કોઈ પણ નીતિને એક લાંબા સમય માટે એક સળંગ ધોરણે આપણે એને અમલમાં મૂકી શક્યા નથી. હવે મારી દ્રષ્ટિએ બીજા કેટલાક ઉલ્લેખ મારે કરવો જોઈએ કે સલામતીને માટે ભારતે કેટલાક કરારો કર્યા, આ એનો ઉલ્લેખ કરવો જોઈએ કે ભારતે પોતાની સલામતી આ દેશો સાથેના સંબંધમાં કઈ રીતે પ્રાપ્ત કરી. તો નેપાળ જોડે ભારતે 1950માં એક ટ્રીટી ઓફ પીસ એન્ડ ફ્રેન્ડશીપ, શાંતિ અને મૈત્રીનો કરાર કર્યો. એ પહેલાં ભૂતાન જોડે 1949માં આપણે એક મૈત્રી કરાર કર્યો. બાંગ્લાદેશ આઝાદ થયો પછી તેની સાથે એક શાંતિ અને મૈત્રી માટેનો એક કરાર કર્યો. અને શ્રીલંકાની સાથે શ્રી રાજીવ ગાંધી જ્યારે જીવતા હતા ત્યારે શ્રીલંકા અંગે જુલાઈ 1987માં આપણે એક કરાર કર્યો. અને એ કરારમાં એક સામાન્ય બાબત એ છે કે આ દેશોએ પોતાની સરહદનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં કે ભારતની જોડે જેમને હરીફાઈ છે, જેમને દુશ્મરાવટ છે, એ દેશો સાથે વધુ એ રીતે સંબંધો ન વિકસાવવા જોઈએ કે જેથી ભારતના સલામતીના હિતોને નુકસાન થાય. એ આ ચારે સંધિઓમાં તમે જોશો કે એક વસ્તુ બહુ સામાન્ય છે કે નેપાળ હોય કે ભૂતાન હોય કે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય, એમણે પોતાના દેશના વિસ્તારનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓને કોઈ પણ રીતે ઉત્તેજન આપવા માટે કરવા દેવો નહીં. એની સાથે ભારતે કેટલીક જવાબદારીઓ પણ સ્વીકારી છે કે ભાઈ નેપાળ ઉપર ભય ઊભો થાય તો એણે ભારતને જાણ કરવી જોઈએ અને ભારતે એ અંગે સલાહ સૂચનો જે કંઈ મદદ કરી શકે તે કરવી જોઈએ. એવી જ વસ્તુ ભૂતાનની બાબતમાં પણ છે અને એ જ રીતે શ્રીલંકાની બાબતમાં પણ છે અને બાંગ્લાદેશની બાબતમાં પણ છે. હવે બાંગ્લાદેશ જોડેની સંધિ તો 25 વર્ષ પછી એને સમય મર્યાદા હતી એટલે એ પછી ફરી એના પર સહી કરીને એને રિન્યૂ કરવામાં આવી નથી, એને ફરીથી કરવામાં આવી નથી. બીજી સંધિઓમાં પણ વખતો વખત એ સક્રિય બની છે કે નિષ્ક્રિય બની છે. મને લાગે છે કે સંધિના શબ્દો કરતાં એની ભાવના એ વધુ મહત્ત્વની છે. દાખલા તરીકે ભૂતાનની બાબતમાં આ એક સંધિની કલમ એવી હતી કે ભૂતાન આંતરિક બાબતોમાં પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી શકે અને વિદેશી બાબતોમાં તે ભારતની ગાઈડન્સ લેશે, એની સલાહ અને સૂચનો પ્રમાણે વધશે. પણ ધીમે ધીમે આપણે પણ
સમયને ઓળખીને ભૂતાનને વિદેશ સંબંધોની બાબતમાં પણ સ્વાયત્ત બનવા માટે આપણે એને મદદ કરી છે. ચીન જોડે દાખલા તરીકે ભારતે પણ ચીન જોડે સંબંધ સુધારવાની શરૂઆત કરી, તો ભૂતાન ચીન જોડે સંબંધ સુધારે એમાં આપણે વિરોધ ઉઠાવી શકીએ નહીં, એટલે આપણે હા પાડી. એટલું જ નહીં પણ સક્રિય રીતે આપણે ભૂતાનને યુનોનું સભ્ય બનાવવામાં પણ આપણે નેતૃત્વ આપ્યું હતું. આ સિવાય ભૂતાનના વિકાસ માટે એની પંચવર્ષીય યોજનાઓ અને એના જે ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ્સ છે, વીજળીના પ્લાન્ટ્સ છે, એને અંગે પણ ભારતે મદદ કરેલી છે. એને લીધે જે વીજળી ઉત્પન્ન થાય છે એ વધારાની વીજળીનો ઉપયોગ આપણે પશ્ચિમ બંગાળની અંદર પણ કરી શકીએ છીએ અને કરીએ છીએ. એટલે આમ તો બંને પક્ષોને લાભ થાય છે, પણ ભૂતાનના આર્થિક વિકાસમાં પણ આપણે મદદ કરી છે. નેપાળની જોડે પણ આપણે આર્થિક સહકાર કર્યો છે, પણ નેપાળને કદાચ ભારતનો ભય વિશેષ લાગે છે. એટલે નેપાળ ભારત જોડે જેટલું ભૂતાન આર્થિક સહકાર વિકસાવી શક્યું છે એટલો આર્થિક સહકાર વિકસાવી શક્યું નથી. અને નેપાળે બીજી વસ્તુ એ છે કે ભારતની વિરુદ્ધમાં સત્તાનું સંતુલન ઊભું કરવા માટે ચીન જોડે સંબંધો સુધાર્યા, એથી ભારતના ચીન સાથેના સંબંધો ત્યારે નબળા હતા એટલે ભારતમાં થોડી નેપાળ વિરોધી લાગણી ઊભી થયેલી. પણ નેપાળને એવું હતું કે અમે સ્વતંત્ર આઝાદ સાર્વભૌમ દેશ છીએ અને એ છે, એક હકીકત છે. પણ તમારી સ્વતંત્રતા પણ વ્યવહારમાં તમારી ભૂ રાજકીય વ્યવસ્થાથી મર્યાદિત બને છે. નેપાળનો વેપાર જો ભારતીય માર્ગે થતો હોય તો ત્યારે પછી શ્રી રાજીવ ગાંધીએ લગભગ જે મને લાગે છે કે 14 જેટલા માર્ગોથી વેપાર ચાલતો હતો એમાંથી 2 જ માર્ગો ખુલ્લા રાખીને બાકીના માર્ગો પર આપણે ત્યારે વેપાર એને કરવા દેવાની ના પાડી ભારતમાં થઈને. એને લીધે નેપાળને ન ગમ્યું, પણ નેપાળને પદાર્થપાઠ પણ મળ્યો અને એણે પછી ચીનથી જોડે સંબંધ સુધારવાની સાથે સાથે ભારત સાથે પણ સંબંધ સુધારીને એણે એક સંતુલન ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. બાંગ્લાદેશ જોડે મેં તમને ગુજરાત ગંગાની જળની વહેંચણીની બાબતમાં સમાધાન થયું એનો દાખલો આપ્યો, પણ બંગાળમાં છે, બાંગ્લાદેશમાં છે, ભૂતાનમાં છે, એમાં ત્રાસવાદીઓએ કે એથનિક જૂથો જે નુવંશી જૂથોએ જ્યાં આશ્રય લીધો હોય આ 2 દેશોમાં ત્યાં આપણે રજૂઆત કરી અને આપણે જોઈશું કે ભૂતાનની સરકારે તો ત્રાસવાદી થાણાઓનું વિસર્જન પણ કરી નાખ્યું. બાંગ્લાદેશને પણ આપણે એ અંગે સક્રિય રહેવા માટે જાગૃત કરી શક્યા છીએ. પણ મેં કહ્યું તેમ આપણે એકંદરે બાંગ્લાદેશમાં ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો કેવા રહે છે એનો આધાર ત્યાં લશ્કરી શાસન છે કે સિવિલિયન રૂલ છે, બિનલશ્કરી શાસકોનું શાસન છે એના પર આધાર છે. અને તેમાં પણ શેખ હસીના જે મુજીબુર રહેમાનની દીકરી હતી અને મુજીબ એ બાંગ્લાદેશના આઝાદીની ચળવળના નેતા હતા, ત્યાર પછી પણ સરકારના પણ એ નેતા હતા, તે જ્યારે હોય છે ત્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધો પ્રમાણમાં સારા રહે છે. પણ એક તમે ત્યાંનું આંતરિક પરિબળ સમજી લો કે ભારત આપણને દબાવવાની કોશિશ કરે છે એ વાત દરેક પક્ષે ત્યાં કરવી પડે છે. ખરેખર તો ઘણીવાર બાંગ્લાદેશે આપણને વિનંતી કરેલી હોય કોઈક સંધિ કે કરાર કરવા માટે, એ શેખ મુજીબના આવ્યા પછી 1972માં સંધિ થઈ, પણ એમની જ દીકરીએ ત્યારે એવી રજૂઆત કરી હતી કે આ તો ભારતે અમારે માથે આ સંધિ ઠોકી પાડી છે, કે એટલા માટે નહીં કે એમને ભારત સાથેના સારા સંબંધમાં અંગે કોઈ એતરાજ છે, પણ એટલા માટે કે
એમને એનાથી આંતરિક રીતે લાભ થતો હતો. એટલે કોની સરકાર ત્યાં છે એના ઉપર આધાર છે. શ્રીલંકાની જોડે ખાસ કરીને એલટીટીનું વિસર્જન થયું અને પ્રભાકરણનું મૃત્યુ થયું એ પછી ભારત અને શ્રીલંકાના સંબંધમાં જે તમિલ પ્રશ્નથી જે સંઘર્ષ ઊભો થતો હતો એ એટલો ઉગ્ર હવે એ રહ્યો નથી. જો કે ભારતમાં પણ તમિલો રહે છે એટલે શ્રીલંકાના તમિલોને ન્યાય મળે એ માટે આપણે હંમેશા શ્રીલંકાની સરકાર ઉપર નૈતિક દબાણ લાવતા હોઈએ છીએ. છેલ્લે હું એટલો ઉલ્લેખ કરીશ કે રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓ અને લેખકો હંમેશા આ નાના દેશો ભારતથી દબાઈ જાય છે કે ભારત એમને દબાવે છે એ જણાવવાની કોશિશ કરે છે. પણ મારે એ પણ કહેવું જોઈએ કે એ દેશોને પણ ભારતની એટલી જ જરૂર છે. કારણ કે તમે વિચાર કરો કે ભારત ન હોય તો નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશને માટે ચીનની સામે એમને કોણ રક્ષણ આપે એ એક પ્રશ્ન વિચારવા જેવો છે. એ ન ભૂલવું જોઈએ કે શ્રીલંકામાં પણ ડાબેરીઓએ સત્તાને હસ્તગત કરવાની કોશિશ કરી હતી અને ત્યારે ભારતની લશ્કરી મદદથી જ શ્રીલંકાની કેન્દ્ર સરકાર સત્તા ઉપર ટકી રહી હતી. એટલે મને લાગે છે કે ભારત અને નાના પડોશી દેશો એ બંને એ સમજવું જોઈએ કે બંનેને એકબીજાની જરૂર છે અને આંતરિક રાજકીય પરિબળો ગમે તેટલું દબાણ કરે પણ એનાથી સંપૂર્ણપણે દબાઈ જવાને બદલે પોતાના રાષ્ટ્રીય હિતોને સમજીને ભારત અને આ નાના પડોશી દેશોએ બંનેએ એમની એકબીજાની જોડેના વ્યવહારનું સંકલન કરવું જોઈએ. મને લાગે છે કે એ સિવાય ભારત અને એના નાના પડોશી દેશો વચ્ચે કોઈ એવા પ્રશ્નો નથી જેને લીધે ભારત અને એની વચ્ચે કાયમ વિસંવાદિતાના સૂર આપણને સાંભળવા મળે. એ હું નથી માનતો કે ભાષાકીય, ધાર્મિક, જાતીય કે ઐતિહાસિક રીતે સંકળાયેલા રાજ્યો વચ્ચે હંમેશા સુમેળ હોય, એ ન પણ હોય, પણ એક વૈચારિક પરિવર્તન કરીને આ ભારત અને એના પડોશી દેશો એકબીજા સાથેના સંબંધોમાં સુધાર માટે ચોક્કસ પ્રયત્ન કરી શકે. જય હિન્દ. થેન્ક યુ. Sandham All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.